રે મનની પેલી પાર જઈને મોજો મારી મન પિયર જવાનું નતું, ઊભું થયું, મન પિયર જવાનું મન થયું. શું થયું?
હા ઘણા ખરા કે જલેબી ખાવાનું મન થયું. શું થયું? મન જલેબી ખાવાનું હતું જ નહીં, પણ આ ઊભું થયું. મન ભજ્જા ખાવાનું મન, આ મન હતું નહીં ભજ્જા ખાવાનું, પણ ઊભું થયું. મન શું નહીં થતું એ કહો. આના બધા વરખા મનમાં પડ્યા છે, બીજે હરે ઓહો સોહમ ના નથી ત્યાં કોઈ માય. આવું જે પૂછે એના માટે કોઈ શબ્દ નથી, પણ એક ડગરી ગોર એના મોઢા મેલતો એટલે એની બોલતી પણ. પછી એને પૂછો કેટલો ગર્યો, નથી ત્યાં શબ્દ તારો. ગુરુ કાલી કા
સમય નથી તો કાળ પણ નથી છે. હવે તપાસ કરવી જોઈએ. ચંદા બી નહોતા, સુરત બી નહોતા, નહોતા નવલખ તારા. આજે આવડી આવડી આવતી હતી, આજે આવડી ને આવડી લેમડા ની લેંબોરીઓ નહી બદલાય, બાવરિયા નહીં બદલાયા, બાવરિયા બદલાય, આ કૂતરો નહી બદલાય, ભેંસો ડોબો નહીં બદલાય, બદલા કશું ના બદલાયું, પણ માણસ બદલાઈ ગયો. એ પેલા બધા એના એ રહે, પણ માણસ બદલાઈ ગયો. કેમ બદલાઈ ગયો? એની પાછળનું પણ કારણ છે. આ બહુ બુદ્ધિશાળી ખરો ને. પેલા એવો ને એવો રહ્યો. જો અચાર વર્ષ પેલા જે પુત્ર ભસતા હતા, એવા દેવા એમના છોકરાના 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 છોકરા એવું દેવું જ ભરે. ખબર નહી આપણા છોકરા જમવું. આ પેલા પાડા જન્મ્યા તોય, મોટા થયા તોય અને મર્યા તોય, અમનામ તો હારા નામ સહેજે બદલાયું. પાડા પાડા રહ્યા. શું કરે, જન્મ્યા પાડા ગમનું કોદાર નામ પડાવવા નહીં જવાનું, ગમનું નામકરણ કરાવવાનું હે પહેલેથી જ પાડો. પાડી જો આવી હોત ને તો 5 વર્ષે ભેંસ થાત, પણ આ પાડા આવ્યા લો. શું કરો, ધોન રાખજો આપણો પાડા નંબર ના આવે. બદલાવું જોઈએ ને સંતો કે એને શિખામણ શું થઈએ, એને સ્વરૂપ ની વાત શું કરીએ, જેનું મોકડા જેવું મનડું. અરે સોનું રે હોય તો કઈ સોની ડો તેરા પૂરે, એ જેનો કાટ કાઢીને ઘરેણું બનાવું, દાગીનો બનાવું, પણ આ શું હે એ જ ખબર નહીં. દોણા માવતો નહીં, ફોટા માવતો નહીં, નારિયેળ માવતો નહીં, દીવા માવતો કશા એમ નહીં આવતો. બોલો
મન આનો દીવા કરતે કરતે મન બદલાઈ જાય ને, પાછો ચાદર ચઢાવવા હોત જાય, દીવા કરવાનું પડી મેલે ચાદર ઉઠાવવાનું, ચાદર ઉઠાવવાનું મન બદલાય, દીવા કરવાય આનું કઈ ઠેકાણું નહીં, આનું કશું ઠેકાણું નહીં, આ શું છે? હરે લોઢુ રે હોય તો એવો કોઈ લુહારી તેડાવ એને ઘણ મારીને સમજાવું, હે બર્યો ખપડું દાતળ્યું એનું બનાવવું, પણ સારું છે શું એ જ ખબર નહીં, આવું જોઈએ ને કશાક. પણ એને કહ્યું કાળીદાસ બાપુ નું કેવું એમ છે કે જન્મ જીવન તો મૃત્યુ તો જડતો નથી, તો એ કશું બનવા જેવું તો રહેતું નથી, ત્યાં સમય તો ક્યાંથી હોય કાળ, હે તો સમય હોય તો આવો વધે ઘટે થાય, એ સૂર્ય ઉગ્યો તાનો ખુદા તો આથમતો જ નહીં, સદગુરુના દેશમાં અંધારું થતું જ નહીં, ગુરુના શરણમાં કાયમ છે ભરેલા છે ને એને તરફડિયા મારવાનો, પણ હું કઈ ખાક થઈ જાય તરફડિયા શું કરવા મારે, કેમનું છે આપણે ભરેલા છે હું કઈ, હજુ કશું થવાની તો ઈચ્છા હોય તો હજુ ભરેલો છે, થવાના ઈચ્છા જો પતી જાય ને તો આ બધું વાહ તરફડ્યા મારવા હ્યાડી નીકળી જવાય, નીકળી જવાય ના નીકળી જવાય, હા એટલે જ સંતોના સાનિધ્યમાં રહેવાનું છે, આવા માન પુરુષોના જેટલા બને એટલા જેટલા બને એટલા મન એની યાર રહે ને તો બહુ મજા આવે એવી છે, આ મન બીજું કશું બનવા માંગતું જ નથી, પણ એ જગ્યા ઉપર રહે તો સદગુરુનું સાનિધ્ય એટલું બધું સારું છે, એટલું બધું સારું છે, એક વખત જે તો પહોંચી જાય ને એને અહીં પાછું જવાનું મન થતું જ નથી, કેમ તો જાતને તો જયા પછી કોઈ જાતના અભરકાર થતા નથી, એવી આ જગ્યા છે, અને એવા સંત મહાપુરુષોના જીવન માન પુરુષોના જીવન મુક્ત પુરુષોના સાનિધ્યમાં રહી આપણે આપણું જીવન સફળ કરવાનું છે, આટલું કહી મેં મારી વાણીને વિરામ આપીશું, સદગુરુ બિલકુલ, થોડી વાર બેસો, નાસ્તો આપવાનો છે બધાને, અને પછી આપણે પ્રસાદ પણ જોડે જોડે કરી દઈએ, થોડી વાર બેસો, એ નાસ્તો લાવો આવ્યો મંગલદાસ મહારાજ, લવજી રામ મહારાજ.
પાંદડો લીલું ને